ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? વિષય આજે ગુજરાતી ભણવાનો છે. તો ધોરણ 3 ની અંદર ગુજરાતીની અંદર આપણે પાઠ કયો શીખી રહ્યા છીએ? પાઠ 6, જેની અંદર આપણે ગયા વિડીયોની અંદર કદરૂપા બતકડાની વાર્તા પણ સાંભળી હતી. સાંભળી હતી ને? તો આજે એ વાર્તા ઉપરથી કેટલા પ્રશ્નોના જવાબ છે એ જોવાના છે. ઓકે, તો અહીંયા જુઓ, પ્રશ્નો તમારે પણ તમારી નોટબુકની અંદર હેડિંગ પહેલી લીટીમાં ઉપરની લીટીને અડાડીને મારવાનું છે. ઓકે, તો અહીંયા છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા જુઓ, અહીંયા લખ્યું કે જો આ કદરૂપ બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? વિચારો કે બતકડું આપણી જોડે આવ્યું હોય તો આપણે પેલા જે એના ભાઈ ભાંડુ હતા, જે બતક બચ્ચાઓ, એમની જેમ તમે કરત ના, પરંતુ આપણે શું કરત? તો જો આ કદરૂપ બતકડું મારી પાસે આવ્યું હોત તો હું તેનું પ્રેમથી સ્વાગત કરત અને તેની દેખરેખ રાખી હોત. આપણે પણ એ બચ્ચાઓની જેમ કરાય નહીં, આપણે એનો તિરસ્કાર કરીશું નહીં, પણ તેનું સ્વાગત કરીશું અને આપણી જોડે આપણી પાસે એને રાખીશું અને તેની દેખરેખ રાખીશું. ઓકે, પછી છે કે બીજો પ્રશ્ન છે, જો તમે કદરૂપા બતકડાના ભાંડુ હોત તો તમે શું નહીં કરો? ભાંડુ એટલે કે ભાઈ. ઓકે, તો તમે એના જો ભાઈ હોવ તો તમે શું નહીં કરો? તો જે પેલા બચ્ચાઓએ એનો તિરસ્કાર કર્યો તો એની મસ્કરી કરી હતી એવું આપણે કરીશું નહીં. તો અહીંયા આપણે જવાબમાં લખવાનું કે જો હું કદરૂપા બતકનું ભાંડું હોઉં તો તેનો તિરસ્કાર ના કરું, એટલે કે એની જે મજાક મસ્કરી કરી હતી, એની પર ગંદુ પાણી નાખ્યું હતું, એવું આપણે પણ કરાય નહીં, એટલે કે એનો તિરસ્કાર કરીશું નહીં. પછી તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો. તો અહીંયા મને આ વાર્તામાં હંસકન્યાએ કદરૂપા બતકડાને પારખીને તેની મિત્રતા કરી હતી એ આપણને ગમે છે. ગમે છે ને? કારણ કે કોઈ એને, બધા એને શું કહે છે કે કદરૂપું બતકડું છે, જ્યારે હંસકન્યાએ શું કહ્યું હતું? એને મિત્ર બનવાનું કહ્યું હતું. જે વાક્ય આપણને ગમે છે અને શું ન ગમે, તો જે બતકના બચ્ચાઓએ તેનો તિરસ્કાર કર્યો હતો તે ગમે નહીં. પછી પ્રશ્ન 4 છે, જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો. જો તમારી જ સોસાયટીમાં કોઈ અજાણી વ્યક્તિ આવે અને તમને કંઈક ઘરનો રસ્તો પૂછે તો તમે શું કરશો? એમને રસ્તો વિશે જણાવશો ને? તો અહીંયા લખવાનું કે જો કોઈ ભૂલું પડીને મારે ત્યાં આવી ચડે તો હું તેને આવકારું અને મારાથી થઈ શકે તેટલી મદદ કરું અને તેમને રસ્તો બતાવું. તો આપણે પણ જો કોઈ અજાણી વ્યક્તિ આવે અને આપણી સોસાયટીમાં કોઈનું ઘર પૂછે તો આપણે એટલી તો મદદ કરી શકીએ ને? ઓકે, પછી આગળ જુઓ, તમે કોની સાથે રમવાનું પસંદ કરશો? તો હું તો મારા મિત્રો સાથે, મારા મમ્મી પપ્પા સાથે રમવાનું પસંદ કરું. તો તમારે અહીંયા લખવાનું કે હું મારા મિત્રો સાથે રમવાનું પસંદ કરીશ. પછી છે, તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો? તો હું તો અજાણી વ્યક્તિ સાથે રમવાનું પસંદ નહીં કરું, કારણ કે એ વ્યક્તિને આપણે જાણતા જ નથી, તો આપણે વ્યક્તિ જોડે રમાય નહીં. ઓકે, પછી છે, આ વાર્તામાં તમને કોણ ગમ્યું અને કેમ? તો વાર્તાની અંદર સૌથી સુંદર પાત્ર હોય તે કોણ હતું? ડોશીમા. અને બીજું છે હંસકન્યા. તો અહીંયા આપણે અહીંયા લખવાનું કે મને ડોશીમા ગમે છે. કેમ? કારણ કે વાવાઝોડું હતું અને એ કદરૂપા બતકડાને રહેવા માટે આશરો આપ્યો હતો એમની ઝૂંપડીમાં, એટલે મને અહીંયા ડોશીમા ગમ્યા. ઓકે, પછી છે, આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું અને કેમ? તો અહીંયા તમારે લખવાનું કે બદકીના બચ્ચાએ કદરૂપા બતકડાને શું કરી હતી? મસ્કરી કરી હતી અને તેના પર એને પાણીમાં ધક્કો માર્યો હતો અને તેના પર ગંદુ પાણી નાખ્યું હતું, તેથી આપણને ગમે નહીં. અને અહીંયા એ તમારે જવાબમાં લખવાનું છે કે તેની મસ્કરી કરી હતી, ધક્કો માર્યો હતો અને ગંદુ પાણી ફેંક્યું હતું, તેથી મને તે ગમ્યું નહીં. ઓકે, તો તમારે આ બધા જ પ્રશ્નો તમારે ગુજરાતીની નોટબુકમાં સુંદર અક્ષરે ઉપરની લીટીને અડાડીને લખવાનું છે. ઓકે, બાય.